હવે વાત કરીએ તો પંચમહાલ જિલ્લાની. પંચમહાલના શહેરા તાલુકાના 1566 શિક્ષકોની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટના માધ્યમથી ડિજિટલ કામગીરી લોન્ચ કરતા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પંચમહાલ ડોક્ટર વી એમ પટેલ. પંચમહાલના શહેરા તાલુકાના 22 ક્લસ્ટરની સીઆરસી કોઓર્ડિનેટર 1566 શિક્ષકો અને સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના કર્મચારીઓની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જ્ઞાનકુંજ પ્રોજેક્ટના માધ્યમ દ્વારા ડિજિટલ કામગીરી લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા ખાતે આજરોજ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પંચમહાલ ડૉક્ટર વી એમ પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવી. શહેરા તાલુકાની જ્ઞાનકુંજ પ્રોજેક્ટ સુવિધા ધરાવતી 34 શાળાઓના શિક્ષકોની 2 તબક્કામાં ટેકનોલોજીની તાલીમ રાખવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કામાં લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા અને સાજીવાવ પ્રાથમિક શાળા અને બીજા તબક્કામાં મંગળપુર પ્રાથમિક શાળા અને શેખપુર પ્રાથમિક શાળા ખાતે જ્ઞાનકુંજ પ્રોજેક્ટના માધ્યમથી ટેકનોલોજીની ઈ કન્ટેન્ટની તાલીમ રાખવામાં આવેલ છે. તેજજ્ઞ જ્ઞાન તરીકે જયપાલસિંહ બારિયા, ભૂપેન્દ્રસિંહ સોલંકી, ગોવિંદ મહેરા, જીતેન્દ્ર સિંધી અને દીપક પંચાલે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. બીઆરસી કોઓર્ડિનેટર શહેરા ડૉક્ટર કલ્પેશ પરમારના માર્ગદર્શન હેઠળ કોરોના મહામારીના સમયે ચાલતી શૈક્ષણિક કામગીરીમાં દૂરદર્શનના માધ્યમથી શિક્ષણ બાયસેગ માધ્યમથી પાઠ્યપુસ્તક પરના QR કોડના માધ્યમથી મોબાઈલ યુટ્યુબના માધ્યમથી ફોન સંપર્કથી માઇક્રોસોફ્ટ ટીમ્સ માધ્યમથી વર્ચ્યુઅલ ક્લાસરૂમના માધ્યમથી અને વિદ્યાર્થીઓના ઘરે રૂબરૂ શિક્ષણ આપવાની કામગીરી વગેરે કામગીરી વધુ અસરકારક અને શિક્ષણમાં નાવીન્યકરણ લાવી વર્તમાન સમયમાં શહેરા તાલુકાના 65,000થી વધુ બાળકોને ટેકનોલોજીની પૂરતું જ્ઞાન અને તેના વર્ગનું શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ વિભાગ ગાંધીનગરની તમામ જોગવાઈઓ અનુસાર ઉત્તમ કામગીરી કરી તાલુકાની તમામ શાળાઓને ટેકનોલોજીના ઈ કન્ટેન્ટની ક્ષેત્રે આગળ લાવવાનો પ્રયાસ કરી થઈ રહ્યો છે. પ્રીતેશ દરજી, ZSTV, પંચમહાલ. શહેરા તાલુકામાં 34 જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ધરાવતી શાળાઓ આવેલી છે. તેના તમામ શિક્ષકોને 2 તબક્કામાં ટેકનોલોજીના માધ્યમથી ઈ કન્ટેન્ટ દ્વારા વિદ્યાર્થીને કેવી રીતે શિક્ષણ આપી શકાય તે માટેનું આજરોજ આયોજન કરવામાં આવેલ છે, જેમાં લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા, સાજીવાવ પ્રાથમિક શાળા, મંગળપુર પ્રાથમિક શાળા અને શેખપુર પ્રાથમિક શાળામાં તજજ્ઞશ્રી તરીકે જયપાલસિંહ બારિયા, ભૂપેન્દ્રસિંહ સોલંકી, જીતેન્દ્ર સિંધી અને દીપક પંચાલે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, જેઓએ ઈ કન્ટેન્ટનો આ શહેરા તાલુકાના બાળકો વધુમાં વધુ ઉપયોગ કરે અને અસરકારક આ કન્ટેન્ટ થાય એ માટે તેમણે ખૂબ પ્રયત્ન કર્યો.